लफरा गामे गौचर तेमज वाथाण जमीन में ब्लेक ट्रेप माइनिंग अटकाववा रजूआत करवामां आवी। गौचर बचाव समिति हवे आगळ आवे तेवी लफरा गामनी मांग। बहारना अमुक शख्सो द्वारा गौचर दबावी माइनिंग करवामां आवे छे। मुंद्रा तालुकाना लफरा गाममां सर्वे नंबर 76/141 पैकी जूना पर ब्लेक ट्रेप माइनिंग करवामां आवे छे, जे जमीन गामना रेवन्यू रेकर्डमां गौचर नीम थयेली छे। गामना रेवन्यू रेकर्ड नोंध 258 मुजब कलेक्टर श्रीना हुकम मुजब तारीख 13/12/1981 ने अनुसार जमीन गौचर छे, तेमज जे जग्या अने विस्तारमां माइनिंग करवामां आवे छे ते जग्या विस्तार ने 2016 DLR भूज द्वारा बनावायेल गामना रेवन्यू नक्शा मुजब वथान तरीके दर्शाववामां आव्युं छे, जे गौचर जमीननो ज एक भाग छे। અહીં અમુક લોકો દ્વારા બ્લેક ટ્રેપ માઇનિંગ કરવામાં આવે છે તે તદ્દન ગેરકાયદેસર છે। જ્યાં માઇનિંગ થઈ રહ્યું છે તે લફરા ગામ અને તેની આજુબાજુના 5-1 ગામોના અંદાજિત 2000 પશુઓ ગૌચર જમીનમાં ચરિયાણ કરી રહ્યું છે, તેમજ આજુબાજુમાં તળાવ, ચેકડેમ, નદીઓ આવી અનેક કુદરતી સંપદા આવેલી છે, જેને ઘણું બધું નુકસાન થાય તેમ છે। અરજદાર નટુભા રામસંગજી જાડેજાએ જણાવ્યું કે અહીં ગેરકાયદેસર થતી માઇનિંગ બંધ કરવામાં આવે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી હતી। વધુમાં ગામમાં કોઈ અઘટિત ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે। વધુમાં નટુભા રામસંગજી જાડેજાએ કહ્યું હતું કે મારું નામ જાડેજા નટુભા રામસંગજી, અમારું ગામ રામગઢ લફરા તાલુકો મુંદ્રા, અને અમારે લીજનો પાપરો સાહેબ લીજ સારું આવ્યા છીએ અમે 2009 કરીને અમારા કેસ ચાલુ છે, તેડી મંજૂર કરાવી એમ કરીને પછી ત્યાં કલેક્ટરને રજૂઆત કરાવી, મામલેદારને કરાવ્યું, કોઈ એવો ખાતો નહીં કે અમે રજૂઆત ન કરાવી, ત્યાં કોઈ અમને દાદ ન દીધો, પછી અમે અમદાવાદ ગયા, પછી હું એક અમે વકીલ રાખ્યો, ઉહાંથી સાહેબ સારા હતા, તેડી શાહ સાહેબ કરીને હતા, તેડી અમારી ખાણ ના મંજૂર કરી દીધી, એના વાંસે બીજી ચાલુ કરી, 16 અમારી માપણી થઈ, 16/17/18 એની કોશિત ફૂલ ચાલુ હતી, પછી 19 મંજૂરી કરીને વરી બીજી વાર ચાલુ કર્યો છે, હવે પહેલાં એક નામે હતી રાજેન્દ્ર શેરવાજી નામે, પણ હવે 3 નામે ચાલુ કરી છે, અત્યારે કામ ચાલુ છે, જોર જોશથી કામ ચાલુ છે, પણ અમે એવી અમારી રજૂઆત, ગામ લોકો અમારા બધા સાથમાં છે, સહયું કરીએ તો સહયું કરી દે, તેડી અમે અમારા ઉપર કેસ ચાલુ છે, અત્યારે હજી કેસ પૂરો થયો નથી, કેસ અમે જીતી ગયા છીએ, પણ હજી તારીખ પડે છે અમને, હવે 12મા મહિનાની અમને 14 વળી છે, એ કેસ ચાલુ છે, પણ અમે હજી અમારી ફૂલ ગામની રજૂઆત ચાલુ છે, અત્યારે હું હાલત એવી છે, અત્યારે એક ગૌશાળાનો હું વથાણ બેસેલ છે બેઠે ગાણે, અત્યારે પાણી 24 કલાક ચાલુ છે, નદી છે, નારા છે, બાજુમાં આજુબાજુમાં 2 તળાવ છે, એને બાજુમાં વેચમાં એ ખાણ ચાલુ કરી છે, હવે અમારી રજૂઆત અત્યારે ફૂલ ચાલુ છે, કોઈ એવો નહીં હોય કે જિલ્લા અધિકારી કે તાલુકા અધિકારી કે અમે રજૂઆત નહીં કરી હોય કે એને અરજી નહીં સોંપી, અત્યારે હાલ બધાને અમે અરજી સોંપી છે, એ અમારી ગામ લોકોની રજૂઆત છે। બીજી અમારી એ રજૂઆત હતી કે 2081ની સાલમાં અમારી 84 હેક્ટર જમીન બેઠેલ હતી, ગૌચર નીમ થયેલ છે, પણ હવે એ શું કર્યો 2016 પછી 76 હેક્ટર જમીન મંજૂર કરી, એમાં 8 હેક્ટર જમીન ના મંજૂર કરીને પછી ખાણ બેસાડી 9મા, હવે આમાં 76 હેક્ટર જમીન અત્યારે ગૌચરમાં બેઠેલ છે ગાયો સારું, અત્યારે એમાં કમી કરીને વરી 3 ખાણું બેસાડ્યું છે, અત્યારે કામ એનો ચાલુ છે, અત્યારે અમારી રજૂઆત ફૂલ છે, આ તાત્કાલિક રજૂઆત થવી જોઈએ, એવો હરિપારીપત્ર એક આવ્યો છે કલેક્ટરનો કે તાત્કાલિક 1 મહિનાની અંદરમાં તેને નામંજૂર કરવામાં આવે, એવી અમારી રજૂઆત ફૂલ ગામ લોકોની છે, તાત્કાલિક નામંજૂર થાય, અત્યારે ખોદકામ 3 જણા છે, 3 માલિક અત્યારે ચાલુ કરી છે, પણ અત્યારે અમારે ગાયોનો ગૌચર ચારવા સારું બીજો કોઈ નથી કે એ ઠેકાણો એવો છે, અત્યારે ભલે ગમે એ કર્મચારી આવીને જોશે ને તોય અમારે એમ થશે કે ના સાચી વાત છે ગામ લોકોની કે તાત્કાલિક નામંજૂર કરવામાં આવે, એ અમારી ખાસ વિનંતી છે સાહેબોને બધાને। રાજેન્દ્રસિંહ સવરાજજી એ લફરાના છે, એક દશરથસિંહ ખાનજી બબરના છે, અને એક સરૂપાજી ખેંગારજી જોરાના છે, પીર છે, હવે એ 3 જણા કરી છે, એમાં એ એવા નકટા છે ને એ માણસો, પણ અમે ગામ લોકોને એવો અમે સંકટ કર્યો છે, આ નહીં થાય કાં પછી કાંઈક નવી જૂની ગામ લોકો કરશે ખરા, નકા થા શાંતિથી માની જાય તો અમારી કોઈ બીજો વાંધો નથી, પણ અમે જ્યારે મંજૂર કરી 9મા
ત્યારે અમે ગામ લોકો બધા રામાપીને મંદિરે બધા ભેગા થયા હતા, એને બોલાવ્યો, ત્રણ મીટિંગમાં આવીને આવ્યા. આવા એવા ગુંડા તાતો હશે. પછી ગામ લોકો એવો નિયમ કર્યો કે હવે જે ખર્ચો થશે એ ગામ ભોગવશે, પણ એને એવી શિક્ષા દો કે ગામથી એને નાતબારા કરી નાખી. અત્યારે અમારે ગામમાં ભેગા નથી હો, એ બે વ્યક્તિઓ નોખ્યું છે. અમે કોઈ પ્રોગ્રામ બીજો થાય અમે ભેગા નથી કરતા. એ ગમે એને તમે પૂછા કરશો તો એ ગામ લોકોને બધાય કહેશે. એ અમારી ખાસ રજૂઆત છે સાહેબ. પુણ્યશાળી આત્માને અંજલિ. અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાગવાણી બળદિયા, લખુબાપા બળદિયા, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છના પનોતા પુત્ર, સાદગી સેવા પરોપકારના પર્યાય એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ સત્સંગી આત્મા શ્રી લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાગવાણી, ઉંમર વર્ષ 94, તારીખ 21/9/2023 ગુરુવારે શ્રીહરિને સ્મરણતા સ્મરણતા ભગવાનના અક્ષરધામમાં સીધાવ્યા છે. એક પુણ્યશાળી આત્મા ભગવાનના દિવ્ય તેજમાં વિલીન થયો છે, એ સાથે કચ્છના હિજરતી ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પૂર્ણતા પામ્યું છે. લખુબાપાના કાર્યો, એમની સાદગી, દેશ વિદેશમાં સેવા, રોજગારી આપવામાં એમનું પ્રદાન સદાય અમર રહેશે. જીવન મૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં એમના જેવું વ્યક્તિત્વ હંમેશા આપણે સૌને, નવી પેઢીને પ્રેરણા આપશે. અંજલિ અર્પીએ છીએ. કલ્યાણ જેસાણી, જાદવા વિશ્રામ જેસાણી પરિવાર, કાંજી જાદવા કન્સ્ટ્રક્શન, પીઓ બોક્સ 2054006 06, નૈરોબી કેન્યા, ટેલિફોન નંબર 07175700062, ઇમેલ એડ્રેસ premjijeshani@yahoo.co.in. શિવશક્તિ ટ્રાવેલ્સ, ભુજથી અમદાવાદ ફક્ત રૂપિયા 4000માં. મોબાઈલ નંબર 7043773800, ભુજ કચ્છ.